ચાલો હવે પછી આપણો નેક્સ્ટ મુદ્દો છે ઇથરના રાસાયણિક ગુણધર્મો. તો આજે ઇથરના રાસાયણિક ગુણધર્મો છે મે આગળ તમને કીધું કે ઇથરના આ ટાઈપનું બંધ છે તો એક રાસાયણિક પ્રક્રિયા થશે. કયો બંધ તૂટવાની પ્રક્રિયા છે? CO બંધ તૂટવાની પ્રક્રિયા. તમે આપણે આગળ આલ્કોહોલ અને ફિનોલમાં પણ જોયું કે રાસાયણિક પ્રક્રિયા બે રીતે થાય. CO બંધ તૂટવાની પ્રક્રિયા, OH બંધ તૂટવાની પ્રક્રિયા અને ફિનોલમાં ઇલેક્ટ્રોન અનુરાગી. તેમ અહીંયા ઇથર પણ મારો બે પ્રકારની પ્રક્રિયા આપે. એક CO બંધ તૂટવાની પ્રક્રિયા આપશે અને એક ઇલેક્ટ્રોન અનુરાગી. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ઇથર કઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપે. તો બે પ્રક્રિયા આપે. એક તો CO બંધ તૂટે તેવી પ્રક્રિયા આપશે અને બીજી પ્રક્રિયા કઈ આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. જ્યારે CO બંધ તૂટે છે એ CO બંધ તૂટવાની બે પ્રક્રિયાઓ છે, જેમાંથી તમારી ટેક્સમાં એક જ પ્રક્રિયા આપેલી છે. હું તમારા નોલેજ માટે કહું છું કે CO બંધ તૂટવાની એક પ્રક્રિયા છે એ મંદ એસિડની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? જળ વિભાજનની પ્રક્રિયા છે. અને બીજી પ્રક્રિયા છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા છે. અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નાઇટ્રેશન આવી જાય, આલ્કાઇલેશન આવી જાય, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન આવી જાય, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન આવી જાય, અને ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન અને બ્રોમિનેશન. આટલી ચાર પ્રક્રિયાઓ આપણે જોવાની છે રાસાયણિક ગુણધર્મો. ક્લિયર? તો પહેલા આપણે શરૂઆત કરીએ છીએ CO બંધ તૂટવા માટેની પ્રક્રિયા, જે તમારી ચોપડીમાં એક જ આપેલી છે. ખાલી તમારા નોલેજ માટે બધી પ્રક્રિયા લખું છું અહીંયા કે જો તમને ઇથર આપેલો હોય, CH3CH2O CH3 આપેલો હોય, ઇથર આપેલો હોય, બરાબર, સમમિત ઇથર આપેલો હોય, તો સમમિત ઇથરની અંદર પાણીનો અણુ જ્યારે બનશે, આ સમમિત ઇથર લઈને સમમિત ઇથરની પ્રક્રિયા છે, તો જળમંદ એસિડની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા થાય. જળ વિભાજનની પ્રક્રિયા થાય એટલે એક અણુને પાણીમાં HRN મળે, બીજા અણુને પાણીમાં શું મળે? OH માઇનસ આયન મળે. અને આપણને શું મળશે? આલ્કોહોલ મળશે. CH3CH2OH વત્તા CH3CH2OH એટલે બે મૂળ આપણને શું મળે? આલ્કોહોલ મળે. આ તમારી જાણકારી માટે છે, જે જૂના સિલેબસમાં હતું પણ હવે પછી પ્રક્રિયા કાઢી નાખી છે અને તમારે ટેક્સ્ટમાં યાદ રાખવી છે. હાઇડ્રોજન હેલાઇડ એ જ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી જ ઘણા બધા MCQ તમને પરીક્ષામાં ખાસ પૂછાય છે. તો હવે આપણે એની જ ચર્ચા કરીએ કે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કેટલા મોલ? 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. ઇથર એ ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો સક્રિય છે અને ઇથર સંયોજન ત્યારે ઉગ્ર પરિસ્થિતિ એટલે કે ચોક્કસ તાપમાન કે ચોક્કસ ટેમ્પરેચર આપો છો ત્યારે વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો આપે છે અને CO બંધ તૂટે છે. ત્યારે આપણને કેટલા હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો મળશે? 2. એટલે આપણે અહીંયા 2 મોલ લેવાના છે. તમે જે ઇથર લસો એ ઇથરની 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. દાખલા તરીકે એની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે લખું છું. હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા એટલે કેટલા મોલ લેવાના? તમારે 2 મોલ HI લેવાનું અથવા તો 2 મોલ HBr લેવાનું, બરાબર. આ તમારે યાદ રાખવાનું. આ બેમાંથી કોઈ એક પ્રક્રિયા તમારે લેવાની છે. પ્રતિક્રિયાત્મકતા વધુ છે માટે આગળ આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખાવીએ છીએ. હવે આ હાઇડ્રોજન હેલાઇડ ઇથર લખીએ તો CH3CH2O અને લખે અસમમિત ઇથર છે. પેલી જળ વિભાજનની પ્રક્રિયા આપણે સમમિત ઇથર સાથે કરાવી. માની લો કે આ અસમમિત ઇથર છે, બરાબર. હું CH3 અહીંયા આપણે કીધું ને HX એટલે HI સાથે પ્રક્રિયા કરાવું છું, તો મને પહેલા તબક્કામાં યાદ રાખો કે આ આયોડિન કોની સાથે જોડાયેલ? જેની સાથે ઓછા કાર્બન હોય એની સાથે. એટલે કે આયોડિન કોની સાથે જોડાય? આયોડિન કોની સાથે જોડાશે? પ્રાથમિક આલ્કાઇન સાથે. પ્રાથમિક આલ્કાઇન સાથે જોડાય. તમારે યાદ રાખવાનું ઓછા આલ્કાઇન સમૂહ હોય, ઓછા આલ્કાઇન એની સાથે જ મારો આયોડિન જોડાય. આ તમારે યાદ રાખવાનું છે અને આના આધારિત તમને MCQ આપેલા છે અને લખાણ સંબંધિત કોવિડો આપેલો છે 11.7, એ આના વગર તમને નહીં આવે. તમારે યાદ રાખવાનું છે. સમમિત ઇથર હોય તો કોઈ પ્રશ્ન જ નથી. દાખલા તરીકે આની જગ્યાએ સમમિત ઇથર આપ્યો હોય, સમમિત એટલે બંને બાજુ સરખા છે, સમમિત ઇથર આપ્યો તો સ્વાભાવિક છે કે તમે H આપી દો અને તમે I આપી દો,
એક માંથી આલ્કોહોલ બનશે ને એક માંથી આલ્કાઇલ હેલાઇડ બનશે. પણ જો અસમિત ઇથર હોય, પરીક્ષામાં અસમિત ઇથર જ પૂછાય, અસમિત ઇથર હોય તો તમારે શું કરવાનું, ઓછા સાથે આયોડિન જોડાય, અને કોઈ લખી નાખું ઓછા કાર્બન સાથે મારું શું જોડાશે, આઈ માઇનસ સરવાળ જોડાશે. બીકોઝ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કયા ને અનુમોદન આપે છે, એસએન ટુ ક્રિયાવિધિ. બરાબર યાદ રાખજો, જો તમને બે ગમે એક કાર્બન હોય આ બાજુ, એક કરતાં વધુ કાર્બન હોય આ બાજુ, ઓછા કાર્બન હોય, તો જેની બાજુ ઓછા કાર્બન છે એની સાથે મારો આયોડિન જોડાશે. અને જોડાઈને તમને કઈ ઉપજ આપે છે, જુઓ સીએસ થ્રી આઈ વત્તા સીએસ થ્રી સીએસ ટુ ઓએચ. વળી પાછું મારા કેટલા મોલ લેવાના છે, બે મોલ લેવાના છે, આ એક જ મોલ વપરાય. બીજા તબક્કાની અંદર શું થશે, આજે હજુ પણ આલ્કોહોલ છે, એ આલ્કોહોલ વધુ પ્રમાણમાં એચઆઈ સાથે પ્રક્રિયા કરશે. બરાબર સાંભળજો, એચઆઈ સાથે પ્રક્રિયા કરશે એટલા ઓએચ અને એચ પાણીમાં મોટું થઈ જશે, અને વળી પાછું આપણને શું મળશે, આલ્કાઇલ હેલાઇડ જ મળશે, સીએસ થ્રી સીએસ ટુ આઈ. પણ પરીક્ષામાં તમને આ પહેલો તબક્કો પૂછાય છે કે ભાઈ મુખ્ય નિપજ શું મળે, તો તમે ધ્યાનમાં રાખજો કે પ્રાથમિક હોય અને દ્વિતીયક હોય, પ્રાથમિક આપેલો હોય કે દ્વિતીયક આપેલો હોય, ત્યાં સુધી આપણને એસએન ટુ અહીં લખું છું, પ્રાથમિક અને દ્વિતીયક હોય ત્યાં સુધી એસએન ટુ અનુસાર ઓછા કાર્બન સાથે, ઓછા કાર્બન સાથે આઈ માઇનસ આયન જોડાય. આ તમે લખી દેવાનું, આઈ માઇનસ એટલે આઈ માઇનસ આયન જોડાય, અથવા તો પી આર માઇનસ, તમને જે ઋણ ઘટક આપેલું હોય તો. ટૂંકમાં અહીંયા લખું છું ઋણ ઘટક, ઋણ આયન કોની સાથે જોડાય, કે જેની સાથે ઓછા કાર્બન હોય એની સાથે જ જોડાય. કેમ? કારણ કે એસએન ટુ મિકેનિઝમ અનુસાર પ્રાથમિક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય એટલે એની સાથે જોડાશે. સેકન્ડરી આલ્કોહોલ વધારે કહીને મેં સેકન્ડરી ઇથર લીધો છે, માની લો કે અહીંયા આપણે સેકન્ડરી લઈએ છીએ. બરાબર આ આપણે અહીંયા ગાડી સેકન્ડરી બતાવીએ છીએ, સીએચ આવું બતાવ્યું છે, તો આ સેકન્ડરી છે, તો આ સેકન્ડરી સાથે પણ જોડાશે, સેકન્ડરી સાથે પણ મારો આઈ માઇનસ આયન જોડાશે. પણ તૃતીયક હોય તો નિયમ બદલાઈ જાય છે, તમે ધ્યાનમાં રાખજો. બરાબર, તો આપણે આને ક્રિયાવિધિ સમજી લઈએ પહેલાં, તો ફરીથી લખું છું કે પ્રક્રિયા કઈ છે, તો પ્રક્રિયામાં આવું આપેલું છે, અસમિત ઇથર સીએસ થ્રી સીએસ ટુ ઓ સીએસ થ્રી, એની બે મોલ તમારે એચઆઈ સાથે પ્રક્રિયા કરાવવાની છે, એમાંથી પહેલાં હું એક મોલ સાથે પ્રક્રિયા કરાવીશ એટલે ઓછા કાર્બન સાથે આઈ માઇનસ જોડાય, એટલે પહેલા તબક્કામાં સીએસ થ્રી આઈ અને સીએસ થ્રી સીએસ ટુ ઓએચ મળે. છેલ્લો તબક્કો જ્યારે આવશે ત્યારે આજે મારો સીએસ થ્રી સીએસ ટુ ઓએચ છે, એ હજુ પણ બીજા બે મોલ લેવાના છે, યાદ રાખો બે મોલ સાથે પ્રક્રિયા કરે, એટલે બીજું મોલ એચઆઈ સાથે પ્રક્રિયા કરશે, એટલે એ પણ આપણને શું આપશે, ઇથાઇલ આયોડાઇડ આવશે. બરાબર, આયોડો ઇથાઇલ મળશે. હવે આની ક્રિયાવિધિ આપણે જોઈએ, તો ક્રિયાવિધિના પહેલા તબક્કામાં, ક્રિયાવિધિના પહેલા તબક્કામાં શું થાય તે તમે જોઈ શકો છો, ત્યાં તમારું જે ઇથર છે એ ઇથર ઉપર સૌ પ્રથમ પોટ્રિક એસિડમાંનો એચ પ્લસ આયન, એચઆઈ અને એચ બીઆર એ સારા પોટ્રિક એસિડો છે, એનો એચ પ્લસ આયન એટેક કરશે અને આપણને પ્રોટોનેટેડ ઇથર મળે. એટલે ક્રિયાવિધિના પહેલા તબક્કામાં આપણને શું મળશે, પ્રોટોનેટેડ ઇથર. અહીં હું દોરું છું, પછી આગળ સમજાવું છું તમને, સીએસ થ્રી સીએસ ટુ ઓ સીએસ થ્રી, એમાંથી એચઆઈ માઇનસનો કયો આયન એટેક કરશે, એચ પ્લસ આયન, એચ પ્લસ આયન એટેક કરશે અહીંયા ગાડી, એટલે પ્રોટોનેટેડ ઇથર સીએસ થ્રી સીએસ ટુ ઓ એચ સીએચ થ્રી. રાઈટ, આને કેવું કહેવાય, પ્રોટોનેટેડ ઇથર કહેવાય. આ પ્રોટોનેટેડ ઇથર છે, એ પ્રોટોનેટેડ ઇથર બીજા તબક્કામાં, તબક્કા નંબર એક છે. બરાબર, એમાં એચઆઈ અને એચબીઆઈની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, પ્રબળ એસિડ છે, એસિડ છે. બરાબર, ચલો હવે બીજા તબક્કામાં શું થાય, આ પ્રોટોનેટેડ ઇથર સાથે કયો ઘટક બાકી રહ્યો, આઈ માઇનસ આયન, અને આઈ માઇનસ આયન આવે કયા મિકેનિઝમને અનુસરે, એસએન ટુ મિકેનિઝમ. એટલે અહીંયા તમે જુઓ, આ જે ઘટક છે પ્રોટોનેટેડ ઇથર, હું દોરું છું ફરી પાછું પ્રોટોનેટેડ ઇથર, આ પ્રોટોનેટેડ ઇથર સાથે આઈ માઇનસ વાળો ઘટક છે એ એટેક કરશે, અને એટેક કરીને ઓછા કાર્બન સાથે જોડાશે. અહીંયા તબક્કા નંબર બે ઇઝ વેરી 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 મોસ્ટ. કેમ? કારણ કે આ તબક્કામાં ખેલ છે, આ તબક્કામાં મારો આઈ માઇનસ કોની સાથે જોડાય, કે જેની સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા ઓછી હોય. આ બાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા તમે જુઓ બે છે, આ
કોની સાથે જોડાશે તૃતીય કાર્બોકેટાયન સાથે આઈ માઇનસ જોડાય બીકોઝ તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થિરતા ધરાવે છે એટલે એમાંથી તમને આયોડિન ઘટક તૃતીય સાથે જોડાશે પ્લસ વાણી ઉપર શું હશે સીટુએચ ફાઈ ઓએચ ક્લિયર પ્રાથમિક તૃતીય ક્લિયર થઈ હવે માની લો કે બેન્ઝીન વલય હોય અને એની સાથે ફેની જોડણી એની દ્વારા કેમિકલ આપેલ હોય માની લો કે તમને આવું આપેલું છે પરીક્ષા મને હશે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે પ્રશ્ન સમજી લો આને એની જો તમને એચઆઈ સાથે પ્રક્રિયા આપેલી હોય તો કયો બંધ તૂટે આની સાથે નો બંધ તૂટે ખ્યાલ રાખજો તમે આ જે આપેલું છે OCS3 તો આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન આના બંધની નહીં તોડે આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ નહીં તૂટે કેમ કારણ કે આ કાર્બન બેન્ઝીન વલય સાથે છે એટલે કેવું સંક્રમણ ધરાવે sp2 સંક્રમણ ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ ને તોડી ના શકાય એટલે આનો ઓક્સિજન નહીં નીકળે અહીંથી મારો ઓક્સિજન તૂટશે નહીં એનો મતલબ કે i માઇનસ ઘટક કોની સાથે જોડાય ઓછા કાર્બન ધરાવતા આલ્કિલ સાથે એટલે CH3 i મળશે ધ્યાનમાં રાખો બેન્ઝીન વલય પર સીધું જ ઓક્સિજન હોય સીધો જ ઓક્સિજન હોય તો એની સાથે H જોડાય પણ જો બેન્ઝીન ઉપર આવું આપેલું હોય બેન્ઝીન ની સાથે CH2 લખેલું હોય તો પાછું બેન્ઝીન સાથે આવું આપેલું હોય CH2 OCS3 તો પાછા આ બેન્ઝીન સાથે કાર્બન છે એટલે મારો આયોડિન અહીંયા જ ધ્યાનમાં રાખજો પરીક્ષામાં જો બેન્ઝીન સાથે સીધો જ ઓક્સિજન હોય લખો એટલે લખી નાખો બેન્ઝીન સાથે સીધો જ ઓક્સિજન હોય લખું છું અહીંયા બેન્ઝીન સાથે ઓક્સિજન સીધો જોડાયેલો હોય જોડાયેલો હોય તો ત્યાં એચ આયન ઉમેરાય પરંતુ જો બેન્ઝીન સાથે કાર્બન હોય તો આઈ માઇનસ આયન તેની સાથે જોડાય આઈ માઇનસ આયન તેની સાથે જોડાય છે આ તમારે યાદ રાખવાનું કે વારંવાર રિપીટ કરું છું આ બધા એમસીક્યુ મોસ્ટ આઈપી છે તો જ્યારે તમે આ ટાઈપનું બંધારણ આપેલું છે એનિસોલ આપેલો હોય કે ફેનિટોલ તો આપણે યાદ રાખીશું એનિસોલ ફેનિટોલમાં બેન્ઝીન સાથે સીધો જ ઓક્સિજન છે એટલે એની સાથે આયોડિન જોડાશે નહીં આ બધા છે OC2H5 ફેનિટોલ એની એચઆઈ સાથે પ્રક્રિયા કરો તો આ જે આઈ ઘટક છે એ C2H5 સાથે જોડાશે એટલે C2H5 આઈ મળે વત્તા ફિનોલ મળશે જોજો અને આગળ ફિનોલની પ્રક્રિયા ના થાય હો કારણ કે ફિનોલ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ જ મુશ્કેલીથી આપણે આગળ આપણે શીખી ગયા છે આ ફિનોલ પછી ઘણા તો શું કે બેન તો કહેતા હતા બે મૂળ એચઆઈ સાથેની પ્રક્રિયા તો હજુ હું અહીં એચઆઈ સાથે પ્રક્રિયા કરું તો શું આયોડિન ના મળે ના મળે કેમ કે ફિનોલ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ જ મુશ્કેલીથી ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં જ આપે એટલે આ ફિનોલની આગળ પ્રક્રિયા નહીં થાય રાઈટ ચાલો એવી રીતે એનિસોલ આપેલું છે તો એનિસોલમાં ઓછા કાર્બન સાથે આયોડિન જોડાશે અને આપણને વિપસ મળશે બોન્ડ ફિનોલ મળે છે હવે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એ પણ વેરી મોસ્ટ છે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો તો આયોડિનની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે એના કરતાં ઓછી HBr એના કરતાં ઓછી HCl આ વેરી મોસ્ટ એમસીક્યુ છે કે ભાઈ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો તો આયોડિનની પ્રતિક્રિયાત્મક પ્રોટ્રિક એસિડ છે એ પ્રબળ છે એના કરતાં ઓછી Br એના કરતાં ઓછી HCl મેં તમને કીધું ને કે જો બેન્ઝીન સાથે કાર્બન જોડાયેલો હોય ધારો કે પરીક્ષામાં તમને આવું આપેલું છે અને એની HI સાથેની પ્રક્રિયા પૂછી તો ધ્યાનમાં રાખજો બેન્ઝીન સાથેનો કાર્બન છે એ કાર્બન સાથે શું જોડાશે આયોડિન જોડાશે પછી એમ લાગે તો કે એની નહોતું કીધું બેન્ઝીન સાથે ઓક્સિજન હોય તો હાઇડ્રોજન જોડાય અને બેન્ઝીન સાથે કાર્બન હોય તો આયોડિન જોડાશે અને મારી નિપજમાં મને આવું મળશે CH2I પ્લસ CH3OH ક્લિયર આટલું તમને આવડે તો સ્વાધ્યાયની અંદર તમને સોરી સ્વાધ્યાયની પણ કોયડો જો 11.7 નંબરનો કોયડો તમને આપેલો છે એ 11.7 નંબરના કોયડાના બધા જ પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ છીએ બરાબર 11.7 નંબરનો કોયડો જો એમાં તમને પ્રશ્નો આપેલા છે કે પ્રશ્નનો આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ બરાબર આ જે કોયડો છે એ કોયડામાં તમે જુઓ
पहलो प्रश्न आपेलो छे के नीचेना पदार्थनी एचआई साथेनी प्रक्रियाओ लखो। हुं अहींया लखुं छुं, तमारे मने जवाब आपवानो छे। CH3, CH2, CH3, CH2O, CH2, CH3 पहली प्रक्रिया आ छे, जोजो बराबर बराबर। एनी एचआई साथेनी प्रक्रियाथी तमने शुं मळे एनो जवाब। बीजी प्रक्रिया तमने आपेली छे CH3, CH2, CH2O ઉપર પણ CH2O પછી એને કાર્બન એની સાથે ઉપર મિથાઈલ ગ્રુપ નીચે પણ મિથાઈલ ગ્રુપ CH2CH3 એની આયન HI સાથેની પ્રક્રિયા જોજો બહુ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી ક્વેશ્ચન છે। અને ત્રીજો આપેલું છે તમને બેન્ઝીન વલય સાથે કાર્બન એની સાથે ઓક્સિજન અને એની સાથે પાછો બેન્ઝીનનું વલય છે જોજો। અને એની HI સાથેની પ્રક્રિયા આપેલી છે। હવે જે આપણે સમજ્યા છે એને આપણે અહીંયા વર્ણન કરવાનું છે। ચાલો, મેં હમણાં કીધું ત્યાં તમારે આ પદાર્થ તમે જુઓ સમમિત છે કે અસમમિત। અસમમિત, અહીંયા કેટલા કાર્બન? બે કાર્બન, અહીંયા 1, 2, 3 અને 4 કાર્બન। ચાલો, કોની સાથે જોડાય? ઓછા સાથે આયોડિન જોડાય। હમણાં મેં કીધું ત્યાં ઓછા કાર્બન સાથે કોણ જોડાય? આઈ માઇનસ આયન જોડાય। ક્યાં સુધી? જ્યાં સુધી પ્રાથમિક ઇથર હોય ત્યાં સુધી, પ્રાથમિક ટાઈપનું બંધારણ હોય ત્યાં સુધી। તો સ્વાભાવિક છે, આમાં તમને જોઈને જ ખબર પડી હતી, આ બાજુ 2 કાર્બન, આ બાજુ 4 કાર્બન, કોની સાથે જોડાશે? આયોડિન ઓછા સાથે। એટલે મારી ઉપજ મળે CH3CH2I વત્તા આયોડિન આયને જોડાશે, HI સાથે જોડાશે, એમથી બે ભાગ પડી જાય। HI સાથે જોડાય એટલે CH3CH2CH3, અહીંયા CH2OH આ બાજુ દેખાય છે જરાક, બરાબર? CH2OH, ઓકે, ક્લિયર દેખાય છે ને? ઓકે, ચાલો હવે આપણે જે બીજી પ્રક્રિયા લખેલી છે, તારો પહેલું તો ક્લિયર થઈ ગયું કે આ બાજુ ઓછા કાર્બન, આ બાજુ વધુ કાર્બન, ઓછા કાર્બન સાથે જોડાય, ક્લિયર? હવે તમે અહીંયા જુઓ HI આપેલો છે, આ કાર્બન કેવો છે તમે જુઓ, તૃતીય કાર્બન કહેવાય, રાઈટ? અહીંયા કેટલા કાર્બન છે? 3, અહીંયા કેટલા કાર્બન છે? 4, પણ અહીંયા જે કાર્બન છે એ કેવો છે? તૃતીય છે, એટલે આઈ માઇનસ કોની સાથે જોડાય? તૃતીયક સાથે જોડાય। પરીક્ષામાં આ વધારે પૂછાય, વેરી મચ આ ટાઈપનું ક્વેશ્ચન હોય ને, બધું પૂછાય તમને કન્ફ્યુઝ કરવા માટે, એટલે અહીંયા ધ્યાન રાખજો પરીક્ષામાં। પછી એવું ના થતા કે અહીંયા વધુ કાર્બન છે તાની સાથે ના જોડાય, અહીંયા વધુ કાર્બન છે પણ આપેલો કાર્બન કેવો છે? તૃતીયક છે, આ જે કાર્બન કેવો છે? તૃતીયક છે, એટલે આઈ માઇનસ કોની સાથે જોડાશે? તૃતીયક સાથે, રાઈટ? ચાલો, એટલે પ્રક્રિયાની પછી શું મળશે? તૃતીય ઘટક દેખાય છે તમને? આવો, એ તૃતીય ઘટકમાં આ બાજુ CH3, અહીંયા CH3, ઓકે, આ જે તૃતીય ઘટક છે એમાં CH3 CH2, એની સાથેનો કાર્બન ઉપર મિથાઈલ, નીચે મિથાઈલ, અને આની સાથે શું જોડાય છે? આઈ। આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ આની સાથે આઈ જોડાયું? કારણ કે આ કેવો કાર્બન છે? તૃતીયક કાર્બન છે, રાઈટ? અને આની સાથે એચ આવશે એટલે ઉપજ મળશે CH3 CH2 CH2 OH, પ્રોપેન વન ઓન, વેરી મોસ્ટ, બરાબર? ચાલો, હવે ત્રીજો પ્રશ્ન જુઓ, એમાં મેં તમને લખાયેલું છે કે બેન્ઝીન સાથે સીધો ઓક્સિજન હોય શું જોડાય? હાઇડ્રોજન, અને બેન્ઝીન સાથે કાર્બન હોય તો એની સાથે શું જોડાય? આયોડિન। મેં તમને પહેલા જ કીધું છે કે બેન્ઝીન સાથે કાર્બન હોય તો આયોડિન જોડાશે, અને બેન્ઝીન સાથે સીધો જ ઓક્સિજન હોય તો એ બંધ તૂટશે નહીં, કારણ કે બેન્ઝીન વલયમાં ડબલ બોન્ડ છે, sp2 સંકરણ થાય, બંધ તોડી શકાય નહીં। અહીંયા ધ્યાનમાં રાખીશું ઓક્સિજન છે એટલે એચ આયન, અને બેન્ઝીન સાથે કાર્બન છે એટલે કયો આયન આવશે? આઈ, એટલે બેન્ઝીન સાથે કાર્બન આપેલું છે એને આપણે આઈ આપીશું એટલે CH2I થાય, અને જેની સાથે બેન્ઝીન સાથે ઓક્સિજન છે એને મારો કયો ઘટક આપીશું? એચ ઘટક આપીશું। તો આ વેરી વેરી મોસ્ટ લખાણ સંબંધિત પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે, ક્લિયર? આટલું ક્લિયર કરી દો, અને એના આધારે સ્વાધ્યાયની અંદર આવા ઘણા બધા પ્રશ્નો આપેલા છે, આ મોસ્ટ આઈએમપી જે બોર્ડની પરીક્ષામાં તમને જોવા મળશે। હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો બીજો તબક્કો,
ઇલેક્ટ્રોન અણુ રાજી વિસ્થાપન પ્રક્રિયા કે આપણે અત્યાર દાખલા બધામાં શીખી ગયા છીએ. ગઈકાલે બી આપણે કેટલી બધી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ ફિનલની જોઈ, તેમ ઇથર પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બીજી બીજી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એમાં અમને કીધું કે કઈ કઈ પ્રક્રિયાઓ છે, નાઇટ્રેશન, બ્રોમિનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, બરાબર. આ બધી જ પ્રક્રિયામાં જે મારો ઉથર છે એ પોતે કેવો છે, સંસ્પદનથી સૌથી વધુ સ્થાયી છે. એમાં પણ ફિનોલની જેમ પાંચ સંસ્પદન સૂત્રો મળે છે, માટે આપણને ઓર્થોપેરાસ્થાન નિર્દેશક છે. યાદ કરો અગિયાર સાયન્સમાં આપણે બે અસર જોઈ ગયા હતા, ઓર્થોપેરાસ્થાન નિર્દેશક અને મેટાસ્થાન નિર્દેશક. એટલે પહેલા તો તમને મગજમાં ખબર હોવી જોઈએ કે ઓક્સિજન વાળા એ બધા કેવા સ્થાન પ્રેરક કહેવાય, મેટાસ્થાન પ્રેરક કહેવાય. અપવાદરૂપ પદાર્થ છે, અપવાદરૂપ પદાર્થ છે સીએન, બરાબર. એવી રીતે ઓક્સિજન વગરના બધા કેવા કહેવાય, ઓર્થોપેરાસ્થાન નિર્દેશક કહેવાય. અપવાદરૂપ છે ઓએચ અને ઇથર, આ બંને એવા છે જે અપવાદરૂપ છે, બરાબર. આ તમારે વેરી મોસ્ટ અગિયાર સાયન્સમાં મેં નોટ લખાવી હતી એમાં પણ લખાયું હતું. એટલે તમારે યાદ રાખવાનું છે કે માથા ઉપર ઓક્સિજન હોય તો મોટા ભાગે કયા સ્થાનમાં જાય, મેટાસ્થાનમાં. અપવાદ કર્યું છે સાયનાઇડ આપેલું હોય માથા ઉપર તો મેટાસ્થાન જ ગણે. એવી રીતે ઓક્સિજન વગરના પદાર્થ હોય, દાખલા તરીકે ઓક્સિજન વગરનું અહીંયા મિથાઇલ આપેલું છે, અહીંયા એનએચ2 આપેલું છે, અહીંયા કોઈ બી બીજો પદાર્થ આપેલો છે, બરાબર. તો આ પદાર્થ નાઇટ્રેશન કરો કોઈ બીજું કશું બી કરશો તો કયા સ્થાનમાં જશે, ઓર્થો અને પેરા. ધારો કે આ ટોલ્યુઇન છે, એનું નાઇટ્રેશન કરાવતા ટોલ્યુઇન એનું સમને ક્યાં જવાનું કહેશે, ઓર્થો અને પેરા સ્થાનમાં, બીકોઝ એના માથા ઉપર ઓક્સિજન નથી. પણ અપવાદરૂપ પદાર્થ કયો છે, ફિનોલ અને એનિસોન, બરાબર. ફિનોલ અને ઓસીએસ એટલે કે ઇથર. પણ માથા ઉપર જો ઓ ઇથર કે ફિનોલ હોય તો વળી પાછા એ કયા સ્થાનમાં જવાનું કે ઓર્થો અને પેરાસ્થાનમાં લખાવેલું છે, યાદ રાખજો. હું વારંવાર રિપીટ કરું છું. હવે આપણે ઇથરના પાંચ સંશોધન સૂત્રો જોઈએ અને ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોઈએ. જો આ મારો ઇથર છે, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ, આ આપણો ઇથર છે, મને એના કે ઓ સી એસ થ્રી ગ્રુપ છે, આનું પહેલું સંશોધન સૂત્ર. હવે બીજું સંશોધન સૂત્રમાં ઓક્સિજન પરનો અભિનકારક ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા એટેક કરે છે, બરાબર. જ્યાં એટેક કરશે ખૂણો ખાલી કરાવી દેશે. અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, મારો ઓક્સિજન ટૂંકો લગાવી રહ્યો એટલે આ ખૂણો ખાલી કરાવશે. જે બાજુ તમને ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવી ગયું, મારું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવી ગયું છે, બરાબર, ઓક્સિજનનું. એટલે આને આ ખૂણો ખાલી થઈ જશે ને, ત્યાં કશું યુગમાં અહીંયા અહીંયા ખાલી, એટલે આ ડબલ, આ સિંગલ, આ ડબલ, આ સિંગલ, અને આ ડબલ બોન્ડ. બીજું સંશોધન સૂત્ર, હવે માની લો કે આ જે છે સંશોધન સૂત્ર પેરા સ્થાન પર જાય છે, બરાબર. ઇલેક્ટ્રોન યુગમાં પેરા સ્થાન પર એટેક કરે છે, તો મારું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા બતાવું છું પેરા સ્થાન પર. તો આ અને આખું ખાલી ડબલ સિંગલ બાર ડબલ, અહીંયા સિંગલ, અહીંયા ડબલ, અહીંયા ઓ સી એસ, રાઈટ. ચાલો વળી પાછો આ જે છે અહીંયા એટેક કરશે, એટલે તમને આવું સંશોધન સૂત્ર બીજું મળશે જેમાં અહીંયા અભિનકારક ઇલેક્ટ્રોન યુગમાં એટલે આઠમાં નાખમાં છોડી દો, ડબલ સિંગલ ડબલ સિંગલ ને ડબલ બોન્ડ સી એસ સી. આ ચોથું સંશોધન સૂત્ર, આ ત્રીજું સંશોધન સૂત્ર હતું, આ ચોથું સંશોધન સૂત્ર અને પાંચમું સંશોધન સૂત્ર. પહેલું પાંચમું સરખું હોય, ખાલી જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ, પહેલું જેવું દોર્યું છે એવું જ છેલ્લું આવશે. ઉપર ઓ સી એસ સી અભિનકારક ઇલેક્ટ્રોન યુગમાં પણ જ્યાં ડબલ હતા તે સિંગલ હશે, એટલે અહીંયા ડબલ, અહીંયા સિંગલ, અહીંયા ડબલ, અહીંયા સિંગલ, અહીંયા ડબલ. એટલે આ પાંચ સંશોધન સૂત્રોના કારણે ઇથરની સ્થિરતા સૌથી વધુ, ઇથરની સ્થિરતામાં સુધારો બધા જેમ સંશોધન સૂત્રો વધુ એમ એની શું કહેવાય સ્થિરતામાં વધારો થાય. આ પણ આવી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણને આપે છે. હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું, એનું હેલોજીનેશન. હેલોજીનેશન એટલે બીઆર ફ્લોરિન, ફ્લોરિન, ક્રોમિન અને આયોડિન. એમાં ફ્લોરિન એ નથી કરવાનું કે આયોડિન નહીં, ખાલી આપણને બીઆર ની પ્રક્રિયા આપી છે. એટલે નંબર એક ઇથરનું હેલોજીનેશન, ઇથરનું હેલોજીનેશન પ્રક્રિયા એટલે કોની સાથેની પ્રક્રિયા, બીઆર જળ સાથેની
પ્રક્રિયા. હવે જો બધાને ખબર છે કે હેલોજિનેશનની કન્ડિશન આ આપણે શીખી ગયા, ધારો કે મારે કોમ્બિનેશન કરાવવું છે, ઇથરનું કોમ્બિનેશન, તો તમે બી આર કોમ્બિનેશનની સરળ અગિયાર સાયન્સ શીખી ગયા, બી આર ટુ જળ વત્તા એફ બી આર ટુ, આ કન્ડિશન લેવી પડે. પણ ધારો કે આ ન હોય તો ઇથેનોઇક એસિડ બી આર ટુ જળને શેમાં ઉગાડેલો હોય, ઇથેનોઇક એસિડમાં ઉગાડ્યો હોય, તો આવા એફ બી આર થ્રીને લખવાની જરૂર નથી. અત્યાર સુધી આપણે પ્રોમિનેશનની સરસ શું જોઈ છે, બી આર ટુ જળ વત્તા એફ બી આર થ્રી જોયું છે. પણ જો તમારો બી આર ટુ જળ જે છે એને ઇથેનોઇક એસિડમાં ઉગાડેલો હોય, ઇથેનોઇક એસિડમાં ઉગાડ્યા બી આર ટુ જળને તમે લો, તો પણ શું થાય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. એટલે આપણે યાદ રાખીશું આમાં આયનના આયનના રૂપાની જરૂર નથી. તો કોમ્બિનેશનની પ્રક્રિયા લખું છું, ડાયરેક્ટ આપણે મિથોક્સી કહીએ છીએ, મિથોક્સી ઇથર, જેને આપણે એનિસોલ કહીએ છીએ, સામાન્ય નામ છે એનિસોલ, આ યુપીએસસી નામ છે મિથોક્સી બેન્ઝીન. હવે મિથોક્સી બેન્ઝીન હું કોમ્બિનેશનની પ્રક્રિયા કરાવું તો બી આર ટુ જળ વત્તા એફ બી આર થ્રી ન લખું, તો આવું લખો તો પણ ચાલે, ઇથેનોઇક એસિડ ઇથેનોઇક સોરી સી એસ થ્રી સી ડબલ ઓ એચ ઇથેનોઇક એસિડ વત્તા બી આર ટુ જળ, એટલે કે બી આર ટુ જળને શેમાં ઉગાડે છે, ઇથેનોઇક એસિડમાં ઉગાડો, તો આ મારો ઇથર કેવો સ્થાન નિર્દેશક છે, અર્ધો અને પેરા સ્થાન નિર્દેશક, એટલે એક નિપજ અર્ધો વાળી મળશે. એટલે અહીંયા મારો કયો સમૂહ દાખલ થાય, બી આર બ્રોમિનેશન દ્વારા કયો સમૂહ દાખલ થશે, બી આર સમૂહ. આ તમને ના આવડે તો તમે આ કન્ડિશન પર લખી શકો, બી આર ટુ જળ વત્તા એફ બી આર થ્રી, બેમાંથી કોઈ પણ એક કન્ડિશન ચાલે, જૂની યાદ આવે તો જૂની લખી શકો. તો અહીંયા તમને શું મળશે, ટુ બ્રોમો મિથોક્સી બેન્ઝીન, ટુ બ્રોમો મિથોક્સી બેન્ઝીન. ચાલો બીજું કયું મળશે, પેરા સ્થાનમાં જશે, એટલે પેરા બ્રોમો, નહીં તમને ચોથા સ્થાનમાં બી આર મળે, તો ફોર બ્રોમો, ફોર બ્રોમો મિથોક્સી બેન્ઝીન. ક્લિયર? આવી રીતે તમે ઇથોક્સીની પણ પ્રક્રિયા લખી શકો. આની જગ્યાએ મારી લખે મિથોક્સી નથી પણ ઇથોક્સી આપેલું છે, ફેની જો લખ્યું છે સી ટુ એચ ફાઈવ, તો અહીંયા પણ શું આવશે, સી ટુ એચ ફાઈવ, બરાબર. અહીંયા પણ શું આવશે, સી ટુ એચ ફાઈવ. એનિસોલની જેવી જેવી પ્રક્રિયામાં આવે છે ફેનિટોલ, તો એનિસોલ જેવી રીતે તમારે શું લખવાનું, ફેનિટોલ લખવાનું. અને ફેનિટોલનું આયુપીએસી નામ શું થાય, બોલો આયુપીએસી નામ શું હશે, ઇથોક્સી બેન્ઝીન, ઇથોક્સી બેન્ઝીન. આના જે ઓર્થો ઘટક છે કેવો મળશે, ઓછો, બીકોઝ આંતરાણવીય, અને પેલું અંતરાણવીય આ અંતરાણવીય છે એટલે વધુ મળશે, હંમેશા કઈ નિપજ વધુ મળે, પેરા નિપજ વધુ મળે. અહીંયા પણ જો સીટુએચ ફાઈવ હોય તો ઇથોક્સી બેન્ઝીન શબ્દ વાપરીશું, આ બેમાંથી એક પરીક્ષામાં પૂછાય જ ઇથોક્સી બેન્ઝીન. તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોન અનુરાગી બ્રોમિનેશન પ્રક્રિયા, દેખાય છે ઇલેક્ટ્રોન અનુરાગી બ્રોમિનેશન પ્રક્રિયા. ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા લઈશું, એનું ફિડર પ્રાપ્ત આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો બીજી પ્રક્રિયા છે ઇથરનું આલ્કાઇલેશન કે એસાઇલેશન, બીજી પ્રક્રિયા ફિડર પ્રાપ્ત આલ્કાઇલેશન. આલ્કાઇલેશન એટલે કયો સમૂહ દાખલ કરવાનું, આલ્કાઇલ સમૂહ, કાતો મિથાઇલ, કાતો મિથાઇલ પ્રોપાઇલ, ગમે તે સમૂહ દાખલ કરવાનું, બરાબર. ચાલો હવે આપણે આલ્કાઇલેશન જોઈએ, અને બધાને ખબર છે ફિડર પ્રાપ્ત પ્રક્રિયા કરવા માટે કયો ઉદ્દીપક જોઈએ, નિર્જળ એલ સીએલ, ફિડર પ્રાપ્ત ઉદ્દીપકની જરૂર પડે. કન્ડિશન આવડવી જોઈએ, અહીંયા હું ફેનિકોલ એનિસોલ લઉં છું, મિથોક્સી બેન્ઝીન, હવે હું ડાયરેક્ટ એમ આયુ પીએસી નામ લખીશ, મિથોક્સી બેન્ઝીન તમે આલ્કાઇલેશન કરાવો, એટલે સીએસ થ્રી સીએલ વત્તા સરસ છે નિર્જળ એએલ સીએલ થ્રી, નિર્જળ એએલ સીએલ. ત્યાં કન્ડિશન છે તમારી કે સીએસ થ્રી સીએલ વત્તા શું જોઈએ, નિર્જળ એએલ સીએલ થ્રી જોઈએ, તો અર્ધો સ્થાનમાં કયો સમૂહ દાખલ થશે, મિથાઇલ સમૂહ. આ બાજુ પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ, હંમેશા કઈ ઉપજ વધારે મળે, પેરા ઉપજ વધુ મળે. અને મિથાઇલ ખૂબ પ્રભાવી છે, ઇથર અને મિથાઇલ એમાં પ્રભાવી કયું, મિથાઇલ, એટલે મિથાઇલ બેન્ઝીન નામ પછી આવશે. આ મિથાઇલ પ્રભાવી છે, અને વન નંબર અને ટુ નંબર એટલે ટુ મિથોક્સી, આનું આયુપીએસી નામ શું લખાય, ટુ મિથોક્સી ટોલ્યુમિન, આ ટોલ્યુમિન છે, બરાબર. આનું આયુપીએસી નામ લખાય ટુ મિથોક્સી, કેમ ટુ મિથોક્સી, કારણ
કારણ કે ઇથર કરતા આલ્કેન પ્રભાવી સમૂહ છે અને પ્રભાવી સમૂહને ઓછો નંબર આપવો જોઈએ એટલે 1 અને 2 એટલે 2 નંબર પર શું છે મિથોક્સી 2 મિથોક્સી 1 પરમાણુ તથા 2 મિથોક્સી મિથાઇલ બેન્ઝીન 2 મિથોક્સી મિથાઇલ બેન્ઝીન મિથાઇલ બેન્ઝીન આ લખો તો તમે ટોલ્યુઇન 1 લખી શકો 2 મિથોક્સી ટોલ્યુઇન આ બાજુ 4 મિથોક્સી અહીંયા 1 નંબર અહીંયા મિથાઇલ 1 3 અને 4 4 મિથોક્સી 4 મિથોક્સી ટોલ્યુઇન અથવા તો ટોલ્યુઇન ની જગ્યાએ તમે શું લખી શકો મિથાઇલ બેન્ઝીન રાઈટ આવું કે મિથાઇલ કોઈને ઇથાઇલ ગમે તો તમે ઇથાઇલ પણ દાખલ કરી શકો હવે આપણે એસાઇલેશન કરીએ ફિડર ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા બરાબર હવે એ પણ આપણને ખબર છે એસાઇલ સમૂહ દાખલ થાય ત્રીજા નંબરની પ્રક્રિયા ફિડર ક્રાફ્ટ એસાઇલેશન અને એસાઇલેશન એટલે એસાઇલ સમૂહ દાખલ થાય CH3 COCN અને બરાબર એસાઇલ સમૂહ દાખલ થાય મિથોક્સી ગ્રુપ છે એટલે મિથોક્સી બેન્ઝીન એનું આપણે આલ્કાઇલેશન થઈ ગયું એસાઇલેશન કરીશું એસાઇલેશન ની શરત છે CH3COCl વત્તા નિર્જળ AlCl3 આ નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરાવશું એટલે વાળી પાછા બે ઘટક મળશે મારો COCH3 ગ્રુપ ઓર્થો સ્થાનમાં જશે અને બીજી વખત બનશે તો પેરા સ્થાનમાં આમાં પણ પ્રભાવી સમૂહ કયો છે એસાઇલ ગ્રુપ આમાં પ્રભાવી સમૂહ એસાઇલ ગ્રુપ છે એને 1 નંબર આપીશું અને 2 નંબર આપીશું એટલે 2 મિથોક્સી બેન્ઝીન વડે પર COCH3 હોય ત્યારે શું કહેવાય એસિટોફિનોલ ના બાંધ તો આ દુનિયા મળતો આને શું કહેવાય સામાન્ય નામમાં એસિટોફિનોન કહેવાય અને એસિટોફિનોન ના લખો તો ફિનાઇલ ઇથેન 1.1 ધ્યાનમાં રાખજો પરીક્ષામાં મિથોક્સી એમાં યુપીએસસી નામ લખતા નથી સામાન્ય નામ જ કહેવાય ટુ મિથોક્સી એસિટોફિનોન એસિટોફિનોન એવી રીતે આ બાજુ 1 2 3 4 તો 4 મિથોક્સી એમાં યુપીએસસી નામ શું થાય 4 મિથોક્સી એસિટોફિનોન એસિટોફિનોન ક્લિયર આપણે બરાબર મગજમાં યાદ રાખવાનું છે એસાઇલેશનની પ્રક્રિયા તમને આપેલી છે અને એસાઇલેશન પ્રક્રિયા દ્વારા એસાઇલ ગ્રુપ દાખલ થાય છે અને કઈ ઉપર વધુ મળે પેરા કે મેં કીધું એટલા માટે ના આંતરાણી હાઇડ્રોજન છે માટે હવે લાસ્ટ પ્રક્રિયા છે આની નાઇટ્રેશન હવે ચોથી પ્રક્રિયા આપણે આપેલી છે ઇથરનું નાઇટ્રેશન ઇથરનું નાઇટ્રેશનની પ્રક્રિયા આપેલી છે તો નાઇટ્રેશનની કન્ડિશન બધા ગેરસાઇન્સમાં શીખી ગયા શું આવે સાંદ્ર એચએ નથી વધતા સાંદ્ર H2S પર NO2 સમૂહ દાખલ થાય ઇથર લઈ લઈએ છીએ એની સોલ્વ બરાબર OCS3 નાઇટ્રેશનની કન્ડિશન છે સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO પર એના દ્વારા કયો સમૂહ દાખલ થાય NO2 સમૂહ એ ક્યાં પણ દાખલ થશે ઓર્થો અને પેરામાં બીકોઝ મિથોક્સી ઓર્થો પેરા સ્થાનિક દર્શન એટલે ઓર્થો નાઇટ્રો આ બાજુ પેરા નાઇટ્રો બરાબર મિથોક્સી ગ્રુપ છે અહીંયા ચોથા નંબરના સ્થાન પર શું મળશે NO2 ગ્રુપ મળશે અહીં મારો NO2 છે એ ઇથરની સાપેક્ષમાં ઓછો પ્રભાવી છે રાઈટ એટલે આપણે ઇથર પ્રભાવી છે અને 1 નંબર આપીશું અને 2 નંબર એટલે 2 નાઇટ્રો 2 નાઇટ્રો એનિસોલ એટલે બેન્ઝીનની રિંગ ઉપર OCH3 હોય અને એનિસોલ કે આગળ આપણે શીખી ગયા છે મિથાઇલ ગ્રુપ હોય ઇથર સાથે તો એનિસોલ અને ઇથર સાથે ઇથાઇલ ગ્રુપ હોય તો ફેનિટોલ આ બે મોસ્ટ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય છે આનું સામાન્ય નામ શું થાય એનિસોલ એવી રીતે એની સાથે ઇથાઇલ ગ્રુપ જોડાયેલો હોય તો શું કહેવાય ફેનિટોલ મિથાઇલ છે એટલે ફેનિટોલ અને મિથાઇલ છે તો એનિસોલ કહેવાય આપણે યાદ રાખીશું ત્યાર પછી આ ગ્રુપમાં આપણે 2 નાઇટ્રો
સ્વાદ તો અહીંયા તો અમને શું મળશે ફોર નાઇટ રૂમ એની સ્વાદ મળે છે. તો આ તમારી થઈ ગઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આને લગતા એમસીક્યુ લખાણ સંબંધિત બધા જ એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. એનું પ્રકરણ પૂરું થાય છે. બધા જ એમસીક્યુ આપણે સોલ્વ કરીશું અને સ્વાધ્યાયની એક્સરસાઇઝ કરવાની છે. એમાં ખાસ કરીને લખાણ સંબંધિત પ્રશ્નો વેરી મોસ્ટ છે, કરજો. એ લખાણ સંબંધિત મોટાભાગના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય એવા છે. આવતીકાલે આપણે એનો સ્વાધ્યાય જોઈશું અને પછી નવું પ્રકરણ શરૂ કરીશું ચેપ્ટર નંબર 12. ઓકે.